नमस्कार मित्रों, आप सबनो फरीथी एक वक्त सरदार पटेल विद्यालय में स्वागत छे। अपने गत पीरियड में अंग्रेजी भाषा की उत्पत्ति क्या थी, आ भाषा आगमन थयुं एना विषे थोड़ी बात करी थी। तो आप सब जाणो छो तेम जर्मनिक लैंग्वेज मांथी जर्मन मांथी लैंग्वेज उतरी आवी इंग्लेंड में आवी एंग्लो सैक्सन ट्राइबल साथ आवी अने इंग्लेंड की मातृभाषा बनी। छेले बे प्रश्नों अपनी समक्ष में मुकता था अंग्रेजी भाषा विषे कि आ भाषा अंग्रेजी भाषा ए विश्वनी भाषा कई रीते बनी अने अंग्रेजी भाषा ए भारत में केम आवी, शा माटे लोको अंग्रेजी भाषा ने भणवा माटे प्रेराय छे। बधाने नानाथी मोटानी बधाने इच्छा एवी छे कि मारे अंग्रेजी शीखवुं छे, शा माटे? आ बे प्रश्नों में तमने पूछता था कि शा माटे आ भाषा भारत में आवी, भारतना लोकोने शुं जरूर पड़ी। भारतनी भाषा तो आप सब जाणो छो तेम ए प्राचीन समयनी अंदर संस्कृत भाषा हती, राष्ट्रभाषा हिंदी छे, आपणी मातृभाषा गुजराती छे। तो आ अंग्रेजी भणवानी केम जरूर पड़ी અને સમગ્ર વિશ્વ આજે અંગ્રેજીને શા માટે વર્લ્ડ લેંગ્વેજ કહે છે અથવા તો લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન કહે છે? આ બે પ્રશ્નો આપની સમક્ષ ઉપસ્થિત થાય છે। તો મિત્રો, કે બંને પ્રશ્નોના વાય ઇંગ્લિશ લેંગ્વેજ has become a world of communication language. How did it arrive to India? બે પ્રશ્નો મિત્રો આપની સામે છે કે શા માટે અંગ્રેજી વિશ્વની ભાષા બની અને શા માટે અથવા કેવી રીતે ભારતની અંદર આપણે શું જોયું? તો મિત્રો, પહેલા પ્રશ્નનો જવાબ જો તમને આપું તો भारत सहित आप सब जानो छो कदाच सामाजिक विज्ञान के अंदर एक वाक्य तुम कदाच वाचियो से थोड़ा भणवामां आव्युं छे कि दुनियाना बे तृतीयांश भाग ऊपर अंग्रेजोनुं शासन। आप सब जानो छो तेम भारतनी अंदर पण अंग्रेजोनुं शासन। તો જેવી રીતે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું એવી રીતના વિશ્વના બે તૃતીયાંશ ભાગ ઉપર અંગ્રેજોનું શાસન। હવે જ્યાં આ શાસકો ગયા ત્યાં પોતાની સાથે પોતાની ભાષા લઈ ગયા, ત્યાં પોતાએ વહીવટની ભાષા પોતે એ કરી। જેવી રીતના અંગ્રેજો, બીજા પ્રશ્નનો જવાબ પણ તમને ઓટોમેટિક મળી જાય છે કે કેવી રીતે આ ભાષા ભારતની અંદર આવી, તો કે ભારતની અંદર પણ અંગ્રેજો આવ્યા હતા અને સાથે અંગ્રેજી ભાષા લાવ્યા આપણને ગિફ્ટમાં આપવા। તો જેવી રીતે ભારતને ગિફ્ટમાં આ ભાષા આપી એવી વિશ્વના બે તૃતીયાંશ ભાગના દેશોને પોતાની ભાષા એટલે કે એમને શાસન થયું, શાસન દરમિયાન વહીવટની ભાષા બની, લોકો એમની સાથે આદાન પ્રદાન કરવા માટે ભાષાનો ઉપયોગ કરતા એટલે કે વર્લ્ડ લેંગ્વેજ પણ બની, કોમ્યુનિકેશનની લેંગ્વેજ બની। મિત્રો, આજે કદાચ મારે માટે જર્મનમાં વાત કરવી છે, ફ્રાન્સમાં વાત કરવી છે, તો મને ફ્રેન્ચ નથી આવડતી, એવી જ રીતના તે લોકોને હું હિન્દી કે ગુજરાતી બોલીશ તો એ આવડતું નથી। તો આમ થોડી ઘણી મને અંગ્રેજી કદાચ આવડતી હોય ભારતના લોકોને, અને એ લોકોને પણ ફ્રાન્સના લોકોને પણ અંગ્રેજી આવડતી હોય, અથવા તો આફ્રિકાના કોઈ દેશની અંદર વાત કરવી છે તો તે લોકોને પણ અંગ્રેજી આવડતી હોય। આમ કોમ્યુનિકેશન એટલે કે આદાન પ્રદાન કરવા માટે અંગ્રેજી ભાષા આજે વિશ્વની અંદર વપરાય છે, કારણ કે વિશ્વની કોમન લેંગ્વેજ જો કોમ્યુનિકેશનની હોય તો અંગ્રેજી ધીમે ધીમે બનતી હોય। આજ તમે જોવો છો કે ઇન્ટરનેટની અંદર મોટ
મોટે ભાગે કોમ્યુનિકેશન માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. તો આ બંને પ્રશ્નોના જવાબ તમને મળી જાય છે કે વિશ્વના બે તૃતીયાંશ ભાગ ઉપર અંગ્રેજોનું શાસન હતું, એટલા માટે વિશ્વની ભાષા બની અથવા તો આદાન પ્રદાનની ભાષા બની. ભારતની અંદર કેવી રીતના આવી? તો કે ભારતની અંદર અંગ્રેજો આવ્યા અને આ માટે ભાષાની જીત આપતા ગયા, એટલે આપણે અહીંયા અંગ્રેજી જે રીતે આવી નહીં તો અહીંયા આપણી જેવોની ભાષા સંસ્કૃત હતી, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, આપણી માતૃભાષા ગુજરાતી છે. તો આ રીતે મિત્રો અંગ્રેજી આવી. હવે આપણે કદાચ અંગ્રેજીનો વિરોધ કરવા પ્રયત્ન કરીએ અથવા તો મારે અંગ્રેજી નથી શીખવું, મારે રાષ્ટ્રભાષા શીખવી છે, મારે માતૃભાષા શીખવી છે, તો હવે પવનની સામે આપણે ફૂંક મારવા જેવું છે, વાવાઝોડાની સામે ફૂંક મારવા જેવી આપણી વાત છે. કારણ કે હવે તો આખા વિશ્વની અંદર આ ભાષા ફેલાઈ ગઈ છે અને તમે સૌ જાણો છો કે ઇન્ટરનેટની દુનિયાથી આજે વિશ્વ એક નાનકડું બની ગયું છે, નાનકડા ભાગમાં આવી ગયું છે. એટલે કે વિશ્વની અંદર જ્યારે આપણે કોમ્યુનિકેશન કરવું છે, વિશ્વની અંદરથી કોઈ માહિતી એકઠી કરવી છે અથવા તો આપણે કંઈક માહિતી આપવી છે તો આપણે ચોક્કસપણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડશે. આવનારા સમયની અંદર કદાચ આપણને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નહીં હોય તો આપણે અભંગ જેવા બની જઈશું. એટલે મિત્રો આ ભાષાને એવું નથી કે તમે અંગ્રેજીની અંદર ખૂબ વિદ્વાન બની જાઓ, પણ વ્યવહારનો તમે ઉપયોગ કરી શકો, તમે આદાન પ્રદાન થોડું કરી શકો એટલું અંગ્રેજી તમારે શીખવું જ પડશે. કારણ કે તમે જાણો છો કે આજે એટીએમમાં ગયા તો અંગ્રેજી આવે છે, બેંકમાં ગયા તો અંગ્રેજી આવે છે, પોસ્ટ ઓફિસમાં ગયા તો પણ અંગ્રેજી આવે છે, મેડિકલ સ્ટોરે ગયા તો પણ બધું દવાઓના પ્રિસ્ક્રિપ્શન અંગ્રેજીમાં આવે છે. એટલે દિન પ્રતિદિન આજથી કદાચ 10 વર્ષ પહેલા મોબાઈલનો ઉપયોગ આટલો નહોતો અને અંગ્રેજીની જરૂરિયાત નહોતી પડતી. આજે મોબાઈલનો ઉપયોગ, કમ્પ્યુટરનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે, ત્યારે તમારે કમ્પ્યુટરને મોબાઈલને બધું ઉપયોગ કરવા માટે મિત્રો તમારી પાસે અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી બનશે. એમાં કોઈ છૂટકો નથી. તમે કદાચ ભણીને કોઈ નોકરી કરો, મતલબ સરકારી નોકરી કરો કે ના, પ્રાઇવેટ નોકરીમાં જશો તો ત્યાં પણ તમારું અંગ્રેજીનું જ્ઞાન ચકાસવામાં આવશે. એટલે મિનિમમ ઇંગ્લિશ તમે પ્રયત્ન કરો શીખવા માટે. અને કઈ અઘરું નહીં, ભલે વિદેશની ભાષા હોય મિત્રો, આપણી જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે આપણા દેશની અંદર અભણ લોકો પણ અંગ્રેજી એ સમયે બોલતા હતા, એમની સાથે સતત રહી. કારણ કે થોડી આગળની વાત કરી કે મેં તે દિવસે પણ આગળના પીરિયડની અંદર પણ તમને ભાષાના જ્ઞાન વિશે વાત કરી. કોઈ પણ ભાષાને શીખવી હોય મિત્રો, પછી અંગ્રેજી હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, તો એના ચાર કૌશલ્યનો ડેવલપ કરો. ફર્સ્ટ સ્કિલ, એ ચાર કૌશલ્ય એટલે કયા? તો કે NSRW. N એટલે લિસનિંગ, એટલે કે સાંભળવું. S એટલે કે સ્પીકિંગ, એટલે કે બોલવું. R એટલે કે રીડિંગ, વાંચવું. W એટલે કે રાઇટિંગ, જો આપણે ઇંગ્લેન્ડની
बेंगोल, तो आपने ऑटोमेटिकली इंग्लिश बोलता हो, कारण कि आपका मम्मी पापा इंग्लिश बोलता हो, इतना मतलब आपने सांभरवा में इंग्लिश आओ। अबे आपने गुजरात नहीं अंदर जेम पाए तो आपका वह गुजराती विकसित, थोड़े कभी इनसे हिंदी इतना मतलब विकसित आपके टीवी जो ये चेंज के सांभरी ये चेंज, अने बोलवा लोग की क्या है क्या है क्या है क्या है, तो हिंदी पर आपने थोड़ो घूम आवे चे अने गुजराती में नजीक नहीं भाषा, तो ये भी इतना कोई पर भाषा मुक्त हो काले समारे तुमने हिंदी उपाड़ी अने इंग्लैंड में 10 वर्ष सुधी मुकली देवा मावे तो तुम्हें सांभरी सांभरी ने चौकस तुम्हें इंग्लिश बोलता थी जाओ अने इंग्लिश ने सांभरता समझता मत थी पर तुमने क्या ते वातावरण बने छे। अबे आपने ये शू थाय छे तो के इंग्लिश आपने आपने बोलवानी प्रैक्टिस नथी सांभरवानी प्रैक्टिस, जो अहिया पर आपने आ बोलवानी के सांभरवानी प्रैक्टिस होय तो आपने अहिया पर चौकस पणे अंग्रेजी धीरे धीरे शीखता जाइए छे, એટલે અવારનવાર તમને કહેવામાં આવે છે કે કોઈ અંગ્રેજી બોલતા હોય તેને સાંભળો તો ટીવીમાં ન્યૂઝને સાંભળો તો પણ સાંભળવાથી પણ ધીમે ધીમે ભાષાનો વિકાસ થાય છે, જેમ હિન્દીનો આપણા માટે પ્રમાણ આપણા માટે, કારણ કે આપણે હિન્દી આપણી મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી કે આપણે સમાજમાંથી આપણે બોલી, હવે આ ગુજરાતી ભાષામાં બે કૌશલ્ય આપણા ઘરે જ આપણે લેવો ક્યાં પછી આપણે શાળાએ જવાનું થયું એટલે શાળાએ આપણને અક્ષરજ્ઞાન ક ખ ગ ઘ ચ અને ત્યાર પછી શબ્દો અને ત્યાર પછી આપણને ધીમે ધીમે આપણા શિક્ષકે વાંચતા અને લખતા ગુજરાતી શીખવા, એટલે અત્યારે આપની પાસે LSRW ગુજરાતીના આ ચારે ચાર કૌશલ્ય મિત્રો છે, આપણને ચારે ચાર કૌશલ્ય આપણને લખતા પણ આવડે છે, બોલતા પણ આવડે છે, સાંભળી પણ શકીએ છીએ અને વાંચી પણ આપણે ગુજરાતી ભાષા શીખીએ છીએ, શા માટે તો કે બે કૌશલ્ય ઘરે ડેવલપ થયા અને બે કૌશલ્ય આપણા સાગાએ હવે અંગ્રેજીની અંદર એવું બને છે કે આ બે કૌશલ્ય તો આપણે ઘરે ડેવલપ થયા જ નથી, તો કે આ બે કૌશલ્ય સાગાએ આવ્યા પછી આપણે ધીમે ધીમે લખવાનો પ્રયત્ન કર્યો ધીમે ધીમે વાંચવાનો, પણ આ બે કૌશલ્યમાં હજી ક્યાંક ને ક્યાંક ઉણપ છે, ભાષા ત્યારે જ આવે કે જ્યારે આપણા ચારે ચાર કૌશલ્ય એક સાથે ડેવલપ થાય વિકાસ થાય, એટલે આ બે કૌશલ્યને પણ આપણે સાથે સાથે વિકસાવવાના છે કે ક્યારે ક્યારે અંગ્રેજી સાંભળવાનું છે ક્યારે ક્યારે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરવાનો છે, તો અને તો જ માત્ર તમે અંગ્રેજી ભાષામાં તમારું કૌશલ્ય કેળવી શકશો, એટલે આ LSRW વાત। હવે અંગ્રેજી ભાષા મેં તમને કહ્યું કે એટલી અઘરી નથી અને આપણે કદાચ એટલા વિદ્વાન ન થઈ તો પણ ચાલશે, પણ એનું પ્રાથમિક જ્ઞાન જો આપણને હોય તો પણ અંગ્રેજી, એવું કહેવાય છે કે લગભગ 3000 શબ્દો જો આપણી પાસે હોય તો પણ આપણે એ ભાષાને બરાબર સમજી શકીએ અને બરાબર બોલી શકીએ, દાખલા તરીકે તમે ઇંગ્લેન્ડની અંદર ગયા તમે સંજોગો વસાત તમારે જવાનું થયું અને તમને કદાચ તુરિયાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર નથી, તો તમને જો થોડું ઘણું અંગ્રેજી આવતું હોય તો તમે એને વર્ણવી શકો કે આઈ વોન્ટ અ કાઇન્ડ ઓફ વેજીટેબલ વિચ ઇઝ 1 ફીટ ઓર ધેટ 1.5 ફીટ લોંગ, ઇટ ઇઝ લાઈક અ રાઉન્ડ પાઈ ઓફ 1 ઇંચ, ઇટ ઇઝ ઇન કલર ઓફ ગ્રીન, આમ તમે ડિસ્ક્રાઇબ કરી શકો કે ગોળ 1 ઇંચના પાઇપ જેવું હોય છે તે એક એ વેજીટેબલ છે તે કલરમાં ગ્રીન છે, ઇટ ઇઝ યુઝ એઝ અ વેજીટેબલ એ વેજીટેબલ તરીકે ઉપયોગ થાય છે, આવી રીતના ડિસ્ક્રાઇબ કરો કદાચ સામેની વ્યક્તિ સમજી જાય, એટલે કહેવાનો મતલબ તમને મહિનીમાં અંગ્રેજી આવતું હોય તો પણ તમે એ કોમ્યુનિકેશન કરી શકો, અને મેં ગત પીરિયડમાં તમને વ્યાખ્યા આપી દીધી કે લેંગ્વેજનો ઉપયોગ એ કોમ્યુનિકેશન એટલે કે આદાન પ્રદાન માટે થાય છે, એટલે તમારે તો કોઈ પણ હિસાબે આદાન પ્રદાન કરવાનું છે, તમારે ઇંગ્લેન્ડની અંદર તમે ગયા તો તમારે કોઈ પણ હિસાબે તુરિયાનું શાક બનાવવું હોય તો તુરિયા પ્રાપ્ત કરવાના છે, તમને કેટલું અંગ્રેજી આવે છે પછીની વાત છે, એટલે મિનિમમ જો આપણને અંગ્રેજી આવતું હશે તો આવનારા સમયમાં આપણે કોમ્યુનિકેશન કરી શકશું આદાન પ્રદાન કરી શકશું, એટલું તમારે શીખવું જરૂરી બને છે, એટલા માટે મિત્રો તમે
કોઈ પણ ભાષાને કહી હોય એના મિનિમમ શબ્દો જો તમે પકડી લો, દાખલા તરીકે ગુજરાતી પણ છે, મોરારી બાપુ છે કે ગુજરાતીના કોઈ વિદ્વાન પ્રોફેસર કે શિક્ષક છે, એટલું તમે ગુજરાતી કદાચ બુદ્ધિશાળી હું કે તમે બોલી શકો, પણ આપણે ગુજરાતીમાં તો પણ ક્યાંય અટકતા નથી. દાખલા તરીકે ઘણા બધા ગુજરાતીના શબ્દો પણ છે, અપેક્ષિત. તમે આજના કાર્યક્રમમાં અપેક્ષિત છો. હવે આપણને અપેક્ષિત એટલે ખબર નથી, અથવા તો અપેક્ષિત બદલે સાદો શબ્દ મૂકવો હોય તો કે તમારી આજના કાર્યક્રમમાં વાટ છે, અથવા તો આશા છે કે તમે આવશો. આ અપેક્ષિત બદલે આવો સાદો શબ્દ પણ મૂકી શકાય. તો એવી રીતના અંગ્રેજીમાં પણ આવા સાદા શબ્દોનો ઉપયોગ કરીને તમે કોમ્યુનિકેશન કરી શકો. એટલે કે 2-3 સ્પેલિંગ જો તમને આવડતા હોય તો તમે અંગ્રેજીનું સારી રીતે કોમ્યુનિકેશન કરી શકો છો. વધારે હાર્ડ કોમ્યુનિકેશન તમારે કરવાની જરૂરિયાત નથી. એટલે અઘરી નથી. બીજી વાત, કોઈ પણ ભાષાને મેં કહ્યું કે આપણા મમ્મી પપ્પાના લીધે આપણે ગુજરાતી શીખા, પણ અંગ્રેજી આપણે શીખા નથી. તો ગત પીરિયડમાં પણ વાત કરી હતી કે કોઈ પણ ભાષાનું વાક્ય કઈ રીતે બનાવવું, કઈ રીતે ગોઠવવું, એના માટે કોઈ પણ ભાષાનું વ્યાકરણનો અભ્યાસ કરવો. અંગ્રેજીની અંદર એને ગ્રામર કહેવાય, આપણે ગ્રામરનો અભ્યાસ કરવો. પણ આપણને અત્યાર સુધી એવું જ શીખરાયું શીખવાડવામાં આવ્યું છે, તો આપણે એવું શીખા છે કે ગ્રામર એટલે અંગ્રેજી, ગ્રામર એટલે અંગ્રેજી. મિત્રો, એવું નથી. ગ્રામર એટલે અંગ્રેજી નથી. કોઈ પણ ભાષામાં ગ્રામર શીખા વગર પણ ભાષા આપણે બોલી શકીએ છીએ અથવા તો સાંભળી શકીએ છીએ. દાખલા તરીકે ગુજરાતી, ગુજરાતીમાં આપણને ક્યાં ગ્રામર કોઈ શીખવ્યું હતું? આપણને મમ્મીએ ક્યાં કહ્યું કે આને કર્તા કહેવાય, કે આને સાદો ઉપમાન કહેવાય, કે આને ચાલુ ઉપમાન કાળ કહેવાય? છતાં પણ આપણે ગુજરાતી બોલી શીખતા, છતાં પણ આપણે ગુજરાતી સમજી શકીએ. એટલે ગ્રામર એટલું અગત્યનું નથી કે જેટલે એમાં સંપૂર્ણ સર્વસ્વ આવી. ગ્રામર અગત્યનું છે ચોક્કસ, પણ એટલો બધો આપણે ભાર લેવાનો નથી, એટલો બધો કોન્સન્ટ્રેટ ગ્રામર ઉપર થવાની જરૂરિયાત નથી. દાખલા તરીકે હું એક વાક્ય લખું, આજીવન એ સ્પીડ એટલે ઝડપ, એમાં કોઈ ફેરફાર થાય ન.
શબ્દનો અર્થ એવો હોય છે એટલે કે તમારે જ્યારે આ ભાષા એટલે અંગ્રેજી ભાષાને શીખવી છે તો એનો પહેલો પદ્ધતિયું એ કે તમારે એનો શબ્દ બનવો છે તે સમૃદ્ધ બનાવવો પડશે અને શબ્દ બનવો સમૃદ્ધ કઈ રીતે બને તો એના કોઈ નિયમો એની કોઈ વ્યાખ્યાઓ એના કોઈ સૂત્રો નથી કેતો એને માત્ર ને માત્ર તમારે યાદ રાખવું પડશે દાખલા તરીકે S C H ડબલ O L સ્કૂલ એટલે સારા U M B R E ડબલ L અમરેલા એટલે છત્રી આ તમારે યાદ જ રાખવા પડશે આની કોઈ ટેકનિક હજી સુધીમાં ક્યાંય આવી નથી એટલે સ્પેલિંગ ને હું તો એમ કહું કે મેમોરાઇઝ ગોખવા કે તો ગોખવા પડશે જેટલા વધારે ને વધારે સ્પેલિંગ તમે યાદ રાખી લેશો એટલું તમે અંગ્રેજી વધારે સારી રીતે વાંચી શકશો અને બોલવાનો પણ પ્રયત્ન કરી શકશો એટલે કે તમારે શું કરવું પડશે તો કે તમે જ્યાં જ્યાં જાઓ છો તો તમને જ્યારે ભણાવવામાં આવે પાઠ કે પાઠમાં આવતા દરેક નવા સ્પેલિંગને તમારે બરાબર યાદ રાખી લેવાના છે બરાબર તમારે શીખી લેવાના છે એ બરાબર યાદ કારણ કે અંગ્રેજી ભાષાનું જે શબ્દો છે એ શબ્દો ખૂબ અગત્યના છે એટલા માટે અંગ્રેજી ભાષાના શબ્દોને તમારે બરાબર શીખવાની બરાબર યાદ રાખવી જેવા તમે શબ્દોને શીખશો પછી એ શબ્દોને કઈ રીતે ગોઠવવા એટલું જ ગ્રામર તમને શીખવું કે કયા શબ્દને ક્યાં મૂકવાથી એ વાક્ય છે એ ચોક્કસ અને સાચું વાક્ય બને છે એટલું તમારે એ ગ્રામરમાંથી શીખવાનું છે એટલે કે ગ્રામર તમને શું શીખવાડે છે તો કે તમારી પાસે જે શબ્દ ભંડોળ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો એ ગ્રામર શીખવાડે છે ગ્રામર એટલે કે વ્યાકરણ તો મિત્રો આ રીતે તમને વ્યાકરણ આપણે શીખી શકીએ છીએ